કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતી આપણે આગલા વિડીયોમાં અહીંયા કાવ્ય સુધી ભણી ગયા. હવે આજે આપણે આ નીચેની જે વાતચીત છે ત્યાંથી ભણવાનું છે. કવિતાની કઈ પંક્તિ તમને ગાવાની મજા પડી? તો આપણે કઈ બધાને ગાવાની મજા આવી તો તમને જે મજા આવ્યો એ, પણ વધારે તો મજા એમાં આવી, ગાંડો થઈને રેલતો તે આખી દુનિયાને ઝડબંબોળ ઝડબંબોળ. આ પંક્તિ છે એ આપણને ગાવાની મજા આવે. જ્યાં ઘણું બધું પાણી હોય એવી કઈ કઈ જગ્યા તમે જોઈ છે? તો આવી જગ્યા છે, ઘણું બધું પાણી હોય તો કે તમારે કઈ જોઈ છે? તો કે આપણે અહીં નજીકમાં કડાણા ડેમ આવેલો છે, સરોવર, તો કે એ આપણે જોઈ છે. પણ તમે જે જોયું હોય એ તમારે લખવાની છે. દરિયો કોણે જોયો છે, ક્યાં, તે દ્રશ્યનું વર્ણન કરો. તો તમે જે દરિયો જોયો હોય એ દરિયાનું વર્ણન કરવાનું છે. તો કે એનું વર્ણન કેવી રીતે કરવું? તો કે તમે જે દરિયો જોયો હોય એ લખવાનું. તો કે એમાં ખૂબ જ બધી જગ્યાએ પાણી હોય, ભરતી વખતે કિનારાથી દૂર ભાગવું પડે, મોજા કિનારે અથડાતા એનો ઘૂઘવાટ પણ જબરો ડરામણો, દૂર કિનારે બેસીને જોવાની આપણને મજા આવે છે. દરિયો સાથે યાદ આવે તેવો શબ્દ બોલો. તો કે દરિયો સાથે યાદ આવે એવો શબ્દ, તો કે ભરતી, ઓટ, મોજા, સ્ટીમ્બર, હોડી, માછીમાર, દીવાદાંડી, માછલા, આ બધા શબ્દો બોલીએ ત્યારે દરિયો આપણને યાદ આવે છે. ઊંચા ઊંચા ઝાડના નામ, તો કે ઊંચા ઊંચા ઝાડના નામ, તો કે ક્યાં ક્યાં ઝાડ ઊંચા છે? તો કે તાડ, ખજૂરી, નીલગીરી, શાક, સાદર વગેરે, આવા બધા જે છે એ બધા ઊંચા છે. પાણીમાં શું શું તરે છે અને શું શું ડૂબે છે? તો કે પાણીમાં કાગળ, પ્લાસ્ટિક, રબર, એ બધું છે એ તરે છે. પથ્થર, લોખંડ, કાચ, એ બધું ડૂબે છે. સાબુના ફીણમાંથી પરપોટા કેવી રીતે બને છે? તો કે સાબુના ફીણને કાચની ભૂંગળીમાં રાખીને ફૂંક મારીએ તો પરપોટા બનાવાય છે. તમને કાગળની હોડી બનાવતા આવડે તે રીતે કહો, જેની નીચે આવતી હોય તે શીખો. તો કે કાગળની હોડી કેમ બનાવાય? તો કે ચોરસ કાગળ લેવો, તેને બે વાર વાળવાનો, નાનો ચોરસ બનાવો, પછી એક બાજુ એક તરફ અને બીજી બાજુ ત્રણ છેડા રહે તેમ વાળવો, તેનાથી ત્રિકોણ બનશે. પછી તે વચ્ચેથી ખુલ્લો કરવાથી હોડી બનશે. વાવાઝોડું આવે ત્યારે દરિયો કેવો લાગતો હશે? તો કે વાવાઝોડું આવે ત્યારે દરિયો તોફાની બને, મોજા ખૂબ ઊંચે ઉછળે અને કિનારા તરફ ઘસી આવે, પવન ફૂંકાય, વરસાદ વરસે, દરિયામાં રહેલી હોડી ઊંધી વળી જાય, દરિયામાં ભયંકર રૂપ ધારણ કર્યું હોય તેવું દ્રશ્ય લાગે. હવે કવિતામાં આવતા હોય એવા શબ્દો લેવાના છે. તો કે અહીંયા શું લખ્યું છે? તો કે આરો, તો ઓવારો, તો કે અથડાતા, તો પછડાતા, તો અહીંયા તૂટ, તો આપણે આમાં હતું ને ઊટ અને તૂટ, તાડ, તાડ તો ઝાડ, ધાડ, ધાડ એટલે જાય, પછી પોણી અને પાણી. પછી અહીંયા આપણે જોડીમાં સંવાદ કરી અને નાટક ભજવતા હોય, એક દાખલા તરીકે એક મહાસાગર બન્યો હોય અને એક પર્વત બન્યો હોય, તો કે મહાસાગર શું કહે? તો કે હાય પર્વતભાઈ, પર્વતભાઈ એમ તો મજામાં છીએ, પણ તમારા જેવું અમારું રાજ નહીં હો, તમે તો પોણી દુનિયામાં પણ પથરાયેલા છો. દુનિયાના લગભગ 75% ભાગ પર તો જાણે તમારું જ રાજ. મહાસાગર હા એ તો ખરું, પણ એટલે જ અમારો આરો કે ઓવારો નથી, એનું શું? પર્વત કહે, આરો કે ઓવારો એટલે શું? મહાસાગર કહે, અરે પર્વતભાઈ તમે આંસુ એટલું ના સમજ્યા, આરો એટલે કિનારો અને ઓવારો એટલે નાહવા ધોવાનો ઘાટ. અને પર્વતભાઈ અમારે તો પથારો પણ નહીં, બોલો. પર્વત કહે, વળી આ પાછું નવું લાવ્યા, પથારો એટલે શું એ સમજાવી દો. ત્યારે મહાસાગર કહે, પથારો એટલે પહોળું પગથિયું, વળી ઘેર રવે એટલે કે ગાઢ અવાજ કરીને અમે ઉછળી શકીએ, પણ થાક ખાવા બેસીએ ક્યાં? પર્વત કહે, અરે મારા વહાલા દરિયાલાલ, તમારી પાસે સભર ભર્યા એટલે કે છલોછલ ભરપૂર પાણી તો છે, પછી બીજું શું જોઈએ તમારે? મહાસાગર કહે, પર્વતભાઈ અમારી પાસે ચોક્કસ નથી, તમારે હતો ખરી, ઘોર ઘોર અવાજ કરીને અમે થાકી ગયા, અમારે પણ ચોક્કસ સીમાડા જોઈએ, પણ અમારું કોઈ સાંભળે તો ને? પર્વત કહે, ઓહો મારે સીમાડા છે, પણ હું તો કંટાળી ગયો છું ભાઈ સાહેબ, મારાથી તમારે જેમ ક્યાં ઉછળી શકાય છે? મહાસાગર કહે, હે એમ? પર્વત કહે, તમે નાહક દુખી થાવ છો, તમારે મોજા ઉછળી ઉછળીને કેવા ઘૂઘું સાંભળાવે છે, જોર જોરથી નજીક સામે દોડીને આવે છે, ઓટ વખતે સરી જાય છે, કેવા મજાના તમે તો રોજ નવા નવા, હું તો એ જ જોગી. મહાસાગર કહે, ભલા દોસ્ત તું પણ કેવો રડી એમણો છે,
આવ આરો પાસે વાત કરીએ. પર્વત કહે, ના ભાઈ બંધ ના, તમારું ગંજાવર શરીર જોઈને મને જરા ડર લાગે છે, ડૂબી તો નહીં જાય ને? એવી રીતે સંવાદ સાથે વાત કરવાની છે. હવે અહીંયા સાચા અર્થવાળા વાક્ય સામે સાચું કરવાનું છે. તો કે પોણું એટલે આખાઈ માં પા, તો કે એવું શું? તો કે પોણી રોટલી ખાધી અને પા રોટલી બાકી, તો એ વાક્યમાં સાચું. સીમાડો ગામની હદ, તો એમાં શું આવશે? તો કે મારું ઘર સીમાડે આવેલું છે. વાયુ વેગે પવનની ઝડપે, તો બુલેટ એન્ડ વાયુ વેગે દોડે છે. ગરજવું ગર્જના કરવી, ગાજવું મોટેથી બગાડવું, તો સિંહ છે એ ગર્જે છે અને પ્રાણીને ડરી જાય છે. ફૂફાટો એટલે ફૂફાટો એટલે શું આવશે? તો કે નોળિયાને જોઈ, નોળિયાને જોઈ અને નાક ફૂફાટા મારવા લાગે છે. તો કે ભરતી સમુદ્રમાં પાણીનું ઊંચે ચડવું, તેને શું કહે છે? તો કે દરિયામાં ભરતી આવે ત્યારે મોજા છે એ ઊંચે ઉછળે છે, ઓટ એટલે ભરતીનું ઓસરી જવું. તો કે ભરતી અને ભરતી પછી ઓટ આવે જ, જયારે પેલા ભરતી આવે અને પછી ઓટ આવે. હવે દરિયાને આપણે બીજા ક્યાં ક્યાં નામમાં ઓળખીએ છીએ? તો કે ઉદધી, ઉદધી એટલે શું? તો કે પાણીનો જથ્થો. જલધી, જલધી એટલે જળનો જથ્થો. અંબુધી, અંબુધી એટલે પાણીનો ભંડાર. વારિધી, વારિધી એટલે પાણીનો ભંડાર. જળનિધિ એટલે જળનો ભંડાર. પયોનિધિ એટલે પાણીનો ભંડાર. મહેરામણ એટલે મહાસાગર એટલે મોટો દરિયો. રત્નાકર એટલે રત્નોની ખાણ. અણ, ઝડપધી, સમુદ્ર, સિંધુ, સાગર, અબધી વગેરે, આ બધા છે એ દરિયાના અલગ અલગ નામો છે. હવે આ જે કોષ્ટક છે એમાં પાણીને શું કહે છે? તો કે ખારા ખારા, પછી આછા આછા, ભરતી, ઓટ, વિશાળતા છે તો કે લાંબો, પહોળો, ઓરો નહીં, મોજા તો કે મોટા મોટા, અથડાતા પછડાતા, ઊંડાણ, ઊંડો, ઊંડો, માણસ ડૂબે, આવા શબ્દ તમારે કાવ્યમાંથી ગોતી અને લખવાના છે. હવે અહીંયા જૂથમાં ચર્ચા કરી અને દરિયાની જે ક્રિયાઓ છે એ કોષ્ટકમાંથી ગણાવીને લખવાની છે. તો કે મહાસાગર કેટલો વિશાળ છે? તો કે વિશાળ, લાંબો અને પહોળો. કેટલો વિશાળ છે? તો કે વિશાળ, લાંબો અને પહોળો. તો કે મહાસાગરનું પાણી કેવું છે? તો કે મહાસાગરનું પાણી કેવું છે? તો કે ખારું. મહાસાગર કેટલો ઊંડો છે? તો કે ગજબ ઊંડો, બધું ડૂબી જાય એટલો ઊંડો છે. મહાસાગરના મોજા કેવા છે? તો કે મોટા મોટા. મહાસાગર કેવો અવાજ કરે છે? તો કે ઘૂઘુ અવાજ કરે છે. હવે કવિતામાંથી ગમતી પંક્તિઓ નીચે લીટી કરો. સામો તો કિનારો નહીં, એવી રીતે તો કે દરિયાને બીજો કિનારો ના હોય. વાયુ વેગે આગળ આગળ જાય, તો કે ખૂબ ઝડપથી આગળ વધે. ગર્જે સાગર ઘેરે રવે, તો કે ખૂબ મોટો ગુંજતો અવાજ સાગર. કિનારા ખડકો રવે, કિનારા ખડકો રવે, તો કે સાગરનું પાણી કિનારાના ખડકો સાથે અથડાય અને અવાજ ઉત્પન્ન કરે. ફીણથી ફૂફાડા મારતો, તો કે નાગની ફેણની જેમ એ દરિયાના મોજા છે એ ફૂફાડા મારતો જાય છે. પહેલા તમારા શિક્ષક સાથે અને પછી જૂથમાં જોડીમાં બોલવાનું છે. તો કે ખારા ખારા ઉસ જેવા, તો પછી અહીંયા શું છે? તરંગ ઉઠે, તો કે મોટા મોટા તરંગ ઉઠે. તો કે હાથી જેવા તૂટ ડૂબે, આછો આછો તેલ, અથડાતા જાય પછડાતા જાય, અથડાતા જાય પછડાતા જાય. આ રીતે અહીંયા કવિતામાં આવતી પંક્તિઓ છે એ રીતે લખવાનું છે. તો કે કાવ્યમાં વાંચવાથી મને મજા આવી, હવે હું તો ખુશખુશાલ. ખનિજ તેલ લઈને જતું જહાજ દરિયામાંથી ઊંધું પડ્યું, બધું તેલ દરિયામાં ઊંધું પડ્યું, બધું તેલ દરિયામાં ઢોળાઈ જતા દરિયો કેવો થઈ ગયો? તો કે રેલમ છેલમ થઈ ગયો. ઉર્વિલને ઇનામ માટે ખૂબ ધન મળતા ઉર્વિલ રાજી રાજી થઈ ગયો. કરુણાને ખૂબ વાતો કરવાની ટેવ છે, આજે બહુ દિવસે બહેનપણી સાથે વાત કરવા મળી એટલે એ ગાંડી ઘીલી થઈ ગઈ. આશાને ગીત ગાવાનું બહુ ગમે છે, ગીત ગાતી વખતે તે ધ્યાનમગ્ન અને ઉત્પ્રોત થઈ જાય છે. અહીંયા ઉદા એના જેવું કઈ છે? મહાસાગર તો મહાસાગર, તો મમ્મી તો મમ્મી, શેઠ તો શેઠ, આવા શબ્દ તમારે લખવાના છે. હવે અહીંયા કવિતામાં પંક્તિ ખારા ખારા ઉસ જેવા, એમાં વાયુ વેગે આગળ જાય, તો શું છે? તો કે ખૂબ ખૂબ ખૂબ
ઝડપથી આગળ વધે, ઊંડો ઊંડો, ગજબ ઊંડો. તો કે મહાસાગર ખૂબ જ ઊંડો હોય છે, ઊંચા ઊંચા ઊંટ ડૂબે. તો કે મહાસાગર ઊંચા ઊંચા ઊંટ ડૂબે તેવો ઊંડો છે. ગાંડો થઈને રેલતો આખી દુનિયા જળબંબોળ જળબંબોળ. મહાસાગરમાં વાવાઝોડું આવે ત્યારે આખી દુનિયા પર પાણી ફરી વળે છે. વિશાળ લાંબો પહોળો ઊંડો એવો ગંજાવર, વિશાળ લાંબો પહોળો ઊંડો એવો મોટો મોટો પહોળો અને ઊંડો એવો મહાસાગર છે. હવે અહીંયા છે તમારે રમત રમવાની છે, તમારે વાંચવાનું છે અને એની સાથે રમત રમવાની છે. હવે નીચે કેટલાક પ્રશ્નોના જવાબ છે. દરિયા કિનારે ઘર હોય તો મજા પડે કે ડર લાગે? કેમ? તો કે દરિયા કિનારે ઘર હોય તો ડર લાગે જ, કારણ કે કોઈક વાર ભયંકર વાવાઝોડાનો ખતરો પણ રહે છે. દરિયો તમને શું કહે છે તો તમે એની પાસે શું માંગો? તો કે દરિયો મને કશું માંગવાનું કહે તો હું એની પાસે માંગુ, માંગણી કરું કે અમે દરિયા કિનારે રમતા હોઈએ કે દરિયાના મોજા માણતા હોઈએ ત્યારે અમારું રક્ષણ કરજો, તળાવ નદી વગેરે ક્યારેય છલકાય તો કે અતિશય ભારે વરસાદ વરસે, ત્યારે નદી તળાવ વગેરે છલકાઈ જાય છે. દરિયો આપણને શું શું આપે છે? તો કે દરિયો આપણને મીઠું આપે, દરિયો છીપલા આપે, દરિયો માછલા પૂરા પાડે, દરિયામાંથી મોતી પણ મળે, ક્યાંય દરિયામાંથી ખનિજ પણ મળે છે. દરિયો ગાંડો થાય તો શું થાય? તો કે વાવાઝોડા અને વરસાદથી દરિયો ક્યારેય ગાંડો થાય પણ ખરો. દરિયો ગાંડો થતા જાનમાલને ભારે નુકસાન થાય. દરિયાનું પાણી ડહોળાયું હોય કે ચોખ્ખું હોય કેમ? તો કે દરિયાનું પાણી ચોખ્ખું હોય કેમ કે તે વહેતું જ રહે છે. દરિયો આપણને દોસ્ત કે દુશ્મન કેમ? તો કે દરિયો આપણને દોસ્ત છે, કેમ કે તે આપણને મજા કરાવે છે. બકરી અને સિંહવાળી વાર્તામાં પરંતુ આવતા હોય એવા શબ્દ તમારે શોધી અને અહીંયા લખવાના છે. હવે અહીંયા ખોટા વિકલ્પ ઉપર ચેકો મારી અને ઘૂંટવાનો છે એ પણ તમારે વાંચી અને તમારી રીતે કરવાનું છે. અને અહીંયા ઉદાહરણ પ્રમાણે યોગ્ય નિશાનીઓ આપવાની છે. તો કે તમે મને આમંત્રણ આપ્યું પણ હું આવી શક્યો નહીં, અમૃત હોશિયાર હતો તેથી, પરંતુ તે ઋત્વી જેટલો નહીં. એવી રીતે તમારે પરંતુ તે આ બધા વિશેષણો છે એ લગાડી અને અહીંયા તમારે વાક્ય બનાવવાના છે. અહીંયા પણ એવી રીતે જ પરંતુ અને પણ અને પરંતુ તેથી નો ઉપયોગ કરી અને તમારે વાક્ય બનાવવાનું છે. સરોજની ઘડિયાળ ખરીદવી હતી પણ પરંતુ તેને મમ્મી પાસે જીદ કરી નહીં. સરોજને ઘડિયાળ ખરીદવી હતી તેથી તે ગલ્લો બનાવી અને પૈસા ભેગા કરતી હતી. આવી રીતે તમારે પરંતુ તેથી નો ઉપયોગ કરી અને આ બધા શબ્દ છે એ બનાવવાના છે. હવે નીચે આ બે શબ્દ બે ચિત્ર આપેલા છે. હવે બંને ચિત્રમાં જુદું જુદું શું છે એ તમારે નિરખી અને જોવાનું છે અને અહીંયા સામેના પેજ ઉપર લખેલું છે એમાં તમારે લખવાનું છે. હવે બંને ચિત્રોનું વર્ણન કરવાનું છે અને એમાં ત્યાં પણ પરંતુ તેથી આવા શબ્દો આવતા હોય એનો ઉપયોગ કરવાનો છે અને નીચે લીટી કરવાની છે. હવે અહીંયા એક નાનકડું ઝોડકનું છે. દોડ દોડી પકડમ પકડી હળી મળીને ખિસકોલી રમતી, આંબલી પીપળી આંબળી પીપળી પૂછે ની મને ગમતી, જાણે ગોળ ગોળ રેલમ દોડી, દોડમ દોડ પકડમ પકડી. હવે નીચે વાર્તા છે એ વાંચી અને નીચેના જે પ્રશ્ન છે એના જવાબ લખવાના છે. તો ઉપર નાનકડી એવી વાર્તા છે. હંસીએ ધીમેથી કહ્યું, સાંભળો છો? આ લપલપિયા માથે પડશે. હંસ કહે, પણ મિત્રને ના કઈ રીતે કહું? કાચબાએ આ વાત સાંભળી તેણે કાચબીને કહ્યું, આ હંસ ફેમિલી આપણને સાથે લઈ જતા ડરે છે. કાચબીએ થોડો વિચાર કર્યો પછી કહ્યું, હંસ પાસે માનસરોવર સરનામું જ લઈ લો ને, આપણા વિમાન પહોંચી જઈશું, બાળકોને લઈ જવાય. હંસ તેના બાળકોને શું કહીને બોલાવે છે? તો કે હંસ તેના બાળકને હંસુ કહેતો હશે. જો કાચબાને લપલપિયો કહીએ તો કાચબી અને કાચબું છે એને શું કહવું જોઈએ? તો કે કાચબાને લપલપિયો કહીએ તો કાચબાને લપલપી અને કાચબુને લપલપિયું કહેવું જોઈએ. ખોટા વિકલ્પને છેકો, પતિની વાત સાંભળીને કાચબી વિચારમાં પડ્યો, પડી કે પડ્યા? તો કે વિચારમાં પડી. હવે અહીંયા હસવા જેવું છે, તમારે વાંચવાનું છે. અહીંયા આપણો પાઠ છે પૂરો થાય છે. હવે નવા પાઠ સાથે આપણે મળીશું નવા વિડીયોમાં. બાય.